લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે વધુ એક યાદી બહાર પાડી લોકસભાની બનાસકાંઠા પોરબંદર પંચમહાલ એમ ત્રણ સીટના ઉમેદવારો જાહેર કર્યા છે। અનેક તર્ક વિતર્ક બાદ ભાજપ ગુજરાત લોકસભાના મેદાનમાં નવા ચાર ચહેરાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુ ભાજપના જૂના જોગીઓની લોકસભા ચૂંટણીના મેદાનમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે, જેના કારણે ગુજરાત ભાજપમાં કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા છે। ભાજપના મૂરતિયા જૂના જોગીઓની લોકસભા મેદાનમાંથી બાદબાકી, ગુજરાતમાં કહીં ખુશી કહીં ગમના દર્શાયા દ્રશ્ય। પાંચ લોકસભા બેઠક પર નવા ચહેરાઓને અપાઈ તક। ગુજરાત લોકસભા માટે ભાજપે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીની જગ્યાએ રૂપાણી સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ, પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાને સ્થાને રમેશ ધડુક અને પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણની જગ્યાએ લુણાવાડા વિધાનસભા સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટાઈને ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। મારા ગામે લકડીવાડા ગામે 10 વર્ષ સરપંચ રહ્યો, તદુપરાંત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મેં પોતે 3 વખત પ્રજાના કામો કર્યા છે। તદુપરાંત 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે મારી જનતાએ મને વિશ્વાસ મૂકી અને મને વિજેતા બનાવેલો। 2017 હું પોતે 2017 વિધાનસભામાં પક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલી અને અપક્ષ તરીકે હું જીતેલો। ભાજપે લાંબી રાહ જોડાવ્યા બાદ વિચાર વિમર્શ કરીને ગુજરાતની 26 બેઠકો પૈકી 19 લોકસભા સીટોના ઉમેદવારો જાહેર કરી દીધા છે। હજી 7 લોકસભાના મૂરતિયા જાહેર કરવાના બાકી છે, જેમાં જાહેર કરેલી 19 બેઠકો પૈકી 14 સીટો પર સિટિંગ સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે। વિકાસના જે કંઈ પેન્ડિંગ કામ હશે, પછી ખેડૂતના હોય, માલધારીના હોય, કોઈ પણ પ્રશ્ન હશે એ બધા ઉપર હું પ્રશ્નલી ધ્યાન દઈ અને કોઈ પણ પ્રશ્ન લોકોના હશે એનો હું નિવાડો કરીશ, એમાં કોઈ બાકી નહીં રહે। કે સરહદના જિલ્લાને સાની જરૂરિયાત આવું જ્યારે છે ત્યારે સમગ્ર જિલ્લો અહીંથી પણ જંગી બહુમતીથી કમળને ચૂંટીને મૂકશે એવો મને 100% વિશ્વાસ। જ્યારે 5 બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। ભાજપે 26 લોકસભા સીટો પૈકી 19 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે કોંગ્રેસે હજી સુધી માત્ર 4 જ ઉમેદવાર જાહેર કર્યા છે। હજી કોંગ્રેસના 22 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।